અરવલ્લીના બાયડમાં ભાજપના બે કોર્પોરેટર સસ્પેન્ડ. સામાન્ય સભામાં કોંગ્રેસ તરફી વોટિંગ કરતા કાર્યવાહી કરવામાં આવી છે. બાયડ પાલિકાના કારોબારીના અધ્યક્ષ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાયડમાં ભાજપના નેતાને પણ પાર્ટીમાંથી દૂર કરાયા. ભાજપ કોર્પોરેટર પ્રવીણ પટેલ, અરવિંદ પ્રજાપતિ સસ્પેન્ડ થયા. સામાન્ય સભામાં પક્ષના એજન્ડા વિરુદ્ધ મતદાન કર્યું હતું. અરવલ્લીના બાયડમાં ભાજપના બે કોર્પોરેટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. અરવલ્લીના બાયડમાં ભાજપના બે કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સામાન્ય સભામાં કોંગ્રેસ તરફી વોટિંગ કર્યું હતું અને તેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે બાયડ પાલિકાના કારોબારીના અધ્યક્ષ પક્ષમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આપને જણાવી દઈએ કે બાયડમાં ભાજપના નેતાને પણ પાર્ટીમાંથી દૂર કરાયા છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા તસ્લીમ પાસેથી. જી તસ્લીમ, અરવલ્લીના બાયડમાં ભાજપના બે કોર્પોરેટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. સામાન્ય સભામાં કોંગ્રેસ તરફી વોટિંગ કર્યું હતું અને તેના કારણે બે કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો? અરવલ્લી જિલ્લાની બાયડ નગરપાલિકા રોજ બરોજ વિવાદોમાં રહે છે. ફરી એકવાર વિવાદોમાં આવી છે. ભાજપના બે કોર્પોરેટરને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવા, એનું મુખ્ય કારણ એ છે કે સામાન્ય સભાના એજન્ડામાં પક્ષ વિરોધ મતદાન કર્યું હતું, જેના કારણે આ પગલા ભરી અને બંને કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવે છે. જી તસ્લીમ, માહિતી બદલ આભાર. અરવલ્લીના બાયડમાં ભાજપના બે કોર્પોરેટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. સામાન્ય સભામાં કોંગ્રેસ તરફી વોટિંગ કરતા આ કાર્યવાહી કરાઈ છે. તો ભાજપના બે કોર્પોરેટર